જો મિત્રો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો સબસ્ક્રાઇબ બટન ઉપર ક્લિક કરો અને બાજુમાં આપેલ બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમને અમારા બધા વિડીયોની નોટિફિકેશન મળતી રહે હેલો ફ્રેન્ડ્સ ગુજરાત જૂથ ટ્યુટોરિયલ ચેનલમાં આપણું હાર્દિક સ્વાગત છે મિત્રો આજનો આપણો વિષય છે નાયબ ચીટનેસ માટેના મોસ્ટ આઈ એમ એમ સીક્યુ કે જે તમે આવનારી જ્યારે નાયબ ચીટનેસની પરીક્ષા છે તો એ આપવા જઈ રહ્યા હોય ત્યારે આ એમ સીક્યુ અચૂકથી એકવાર જોઈ લેવા કે તેનો અભ્યાસ કરી લેવો જેથી આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી રહેશે આજનો વિડીયો શરૂ કરતાં પહેલાં હું આપને એક વાત જણાવી દઉં કે જો અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જેથી આવનારા વિડીયોની નોટિફિકેશન આપને મળતી રહે તો શરૂઆત કરીએ આજના વિડીયોની આજનો પ્રશ્ન પેલો પ્રશ્ન છે ગુજરાત રાજ્યની સ્થાપના થતા સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓના ઘડતર માટે નીચેનામાંથી કોના અધ્યક્ષ સ્થાને સમિતિ રચાઈ જવાબ આવશે રસિકલાલ પરીખના અધ્યક્ષ સ્થાને સમિતિ રચાઈ પ્રશ્ન બીજો ગ્રામ પંચાયતના દફતરો અને રજિસ્ટરો નીચેનામાંથી કોની કસ્ટડીમાં હોય છે જવાબ આવશે પંચાયત મંત્રીની કસ્ટડીમાં હોય છે પ્રશ્ન ત્રણ તાલુકા વિકાસ અધિકારીની નિમણૂક નીચેનામાંથી કોણ કરે છે જવાબ આવશે તાલુકા વિકાસ અધિકારીની નિમણૂક વિકાસ કમિશનર દ્વારા કરવામાં આવે છે જિલ્લા આયોજન સમિતિના અધ્યક્ષ નીચેનામાંથી કોણ છે જવાબ છે જિલ્લાના પ્રભારી મંત્રી જે છે તે જિલ્લા આયોજન સમિતિના અધ્યક્ષ ગણાય છે પ્રશ્ન પાંચ ગામડામાં એકબીજા ખેતરોની હદ કોણ નક્કી કરે છે જવાબ આવશે જિલ્લાના જમીન દફતર નિરીક્ષક જે છે તે ખેતરોની એકબીજાના ખેતરોની હદ નક્કી કરે છે પ્રશ્ન છ સરકારે તીર્થ જુલાઈ બે હજાર ચારથી થી પ્રશ્ન સાત સરપંચના રાજીનામાનો નિર્ણય નીચેનામાંથી કોણ કરે છે જવાબ આવશે નાયબ જિલ્લા વિકાસ અધિકારી જે છે તે સરપંચના રાજીનામાનો નિર્ણય નક્કી કરે છે પ્રશ્ન આઠ તાલુકા કે જિલ્લા પંચાયત માટે અનામત સીટની ફાળવણી નીચેનામાંથી કોણ નક્કી કરે છે જવાબ આવશે વિકાસ કમિશનર પ્રશ્ન ગ્રામ દબાણ હટાવવાની સત્તા હોવી જોઈએ સૂચન નીચેનામાંથી કઈ સમિતિએ કર્યું હતું તો ગ્રામ પંચાયતને દબાણ હટાવવાની સત્તા હોવી જોઈએ આવું સૂચન ત્રિખવદાસ સાસ સમિતિએ કર્યું હતું પ્રશ્ન દસ અવિશ્વાસની દરખાસ્ત બોલાવવા સરપંચ નિષ્ફળ જાય તો પંચાયત મંત્રી કોને જાણ કરશે જવાબ આવશે જવાબ આવશે પંચાયતી રાજનો ઉદ્દેશ્ય છે સત્તાનું વિકેન્દ્રીકરણ કરવું લોક વધારવી અને ગામડાનું નવ કરવાનો તેનો ઉદ્દેશ્ય રહેલો છે પ્રશ્ન બાર તીર્થગ્રામ યોજનામાં નીચેનામાંથી કોનો સમાવેશ થતો નથી તીર્થગ્રામ યોજનાની અંતર્ગત તીર્થધામોનું જતન કરવું તેનો સમાવેશ થતો નથી જ્યારે તીર્થગ્રામ યોજનાની અંતર્ગત સામૂહિક એખલાસ દ્ર કન્યા કેળવણી અને ભાઈચારાની ભાવનાનો સમાવેશ કરવામાં આવે છે પ્રશ્ન તેર એટીવીટી એટલે શું એટીવીટી એટલે આપણો તાલુકો વાઇબ્રન્ટ તાલુકો પ્રશ્ન ચૌદ સર્વ શિક્ષા અભિયાનની શરૂઆત ક્યારથી કરવામાં આવી જવાબ આવશે બે હજાર ને એક થી પ્રશ્ન પંદર આંગણવાડી કાર્યકર બહેનોને ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ કોનું બિરુદ આપ્યું હતું જવાબ આવશે માતા યશોદાનું બિરુદ આપ્યું હતું મિત્રો આ પ્રશ્ન મુખ્ય સ્વિકાની પરીક્ષામાં પણ આગળના પ્રશ્નપત્રમાં પૂછાઈ ગયેલો છે

આવરેલા છે ત્યારે કૃષિ શક્તિ જે છે તે આવરેલું નથી પ્રશ્ન ઓગણીસ ગુજરાતના પ્રવાસન બ્રાન્ડ એમ્બેસેડર નીચેમાંથી કોણ છે જવાબ આવશે અમિતાભ બચ્ચન પ્રશ્ન વીસ લગ્ન કરી સાસરે જતી આદિજાતિ કન્યાને ત્રણ હજાર વિકાસ પત્રો અને બે હજારની સહાય કઈ યોજના હેઠળ આપવામાં આવે છે જવાબ આવશે કુંવરબાઈનું મામેરું અંતર્ગત આદિજાતિ કન્યાને ત્રણ હજારના વિકાસ પત્રો અને બે હજારની સહાય આપવામાં આવે છે બાવીસ ભારતમાં સર્વ ગરીબ કલ્યાણ મેળાનું આયોજન કરનાર રાજ્ય કયું છે જવાબ આવશે ગુજરાત પ્રશ્ન ત્રેવીસ આધુનિક પંચાયતી રાજનું માળખું કરનાર સમિતિના અધ્યક્ષ કોણ હતા જવાબ આવશે બળવંતરાય મહેતા પ્રશ્ન ચોવીસ પંચાયતી રાજની સ્થાપના વખતે રાજીવ ગાંધીએ ક્યુ સૂત્ર પ્રચલિત કર્યું હતું જવાબ આવશે પાવર ટુ પીપલ પ્રશ્ન પચીસ ગુજરાતમાં પંચાયતી રાજનો કાયદો કયા મુખ્યમંત્રી શ્રીના શાસનકાળમાં ઘડાયો હતો જવાબ આવશે ડોક્ટર જીવરાજ મહેતા પ્રશ્ન છવ્વીસ નગરપાલિકાના મુખ્ય વહીવટી અધિકારીને શું કહેવામાં આવે છે જવાબ આવશે ચીફ ઓફિસર પ્રશ્ન સત્યાવીસ નીચેનામાંથી કયા ગવર્નર જનરલે કલેક્ટર પદની શરૂઆત કરી હતી મિત્રો આ પ્રશ્નનો જવાબ આપ લોકોએ આપવાનો છે કે કયા ગવર્નર જનરલે કલેક્ટર પદની શરૂઆત કરી હતી લોર્ડ વેલેસ્લી વોરન હેસ્ટિંગ લોર્ડ ટ્રીપન કે લોર્ડ મેયો આ પ્રશ્નનો જવાબ આપ લોકો કમેન્ટ બોક્સમાં જણાવશો પ્રશ્ન અઠ્યાવીસ તાલુકા વિકાસ અધિકારીની નિમણૂક નીચેનામાંથી

જવાબ આવશે બે લાખ રૂપિયાની રકમ આપવામાં આવે છે પ્રશ્ન બત્રીસ મધ્યાહન ભોજન યોજનાની શરૂઆત કોના સમયગાળામાં થઈ હતી જવાબ આવશે માધવસિંહ સોલંકીના સમયગાળામાં પ્રશ્ન તેત્રીસ નિર્મળ ગુજરાત યોજના હેઠળ કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે જવાબ આવશે નિર્મળ ગુજરાત યોજના છે તેના અંતર્ગત એપીએલ શૌચાલય ઉકરડા સ્થળાંતર અને સફાઈવેરો આ ત્રણે ત્રણ બાબતોનો સમાવેશ એની અંદરમાં કરવામાં આવે છે પ્રશ્ન ચોત્રીસ છેલ્લા પાંચ વર્ષમાં એક પણ ફોજદારી ગુનો નોંધાયેલ ન હોય તેને રાજ્ય સરકાર દ્વારા ગામ કરાયું જવાબ તીર્થ ગ્રામ ઘોષિત કરવામાં આવ્યું છે કે પાંચ વર્ષમાં એક પણ ફોજદારી ગુનો નોંધાયો ન હોય પ્રશ્ન પાંત્રીસ આરોગ્ય સુવિધાઓ અને આરોગ્ય જાગૃતિ જેવી બાબતો માટે નીચેનામાંથી કઈ સેવા અમલમાં છે જવાબ આવશે એકસો આઠ ઇમરજન્સી સેવા ખીલખિલાડ સેવા અને આરોગ્ય સંજીવની આ ત્રણે ત્રણ સેવાઓ ઉપલબ્ધ છે પ્રશ્ન છત્રીસ ડિજિટલ પેમેન્ટને પ્રોત્સાહિત કરવા સરકાર દ્વારા કયો હેલ્પલાઇન નંબર શરૂ કરવામાં આવ્યો જવાબ આવશે ચૌદ હજાર ચારસો ચુમ્માલીસનો નંબર શરૂ કરવામાં આવ્યો છે પ્રશ્ન સાડત્રીસ બીએસએનએલના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નીચેનામાંથી કોની નિમણૂક કરવામાં આવી જવાબ આવશે મેરી કોમની પ્રશ્ન આડત્રીસ કિસાન ક્રેડિટ કાર્ડ યોજનાનો અમલ ક્યારથી કરવામાં આવ્યો જવાબ આવશે ઓગણીસો પ્રશ્ન ચાલીસ કેટલી વસ્તીથી ઓછી વસ્તી ધરાવતા રાજ્યમાં તાલુકા પંચાયતની રચના કરી શકાતી નથી જવાબ આવશે વીસ લાખથી ઓછી વસ્તી ધરાવતા રાજ્યમાં તાલુકા પંચાયતની રચના કરી શકાતી નથી પ્રશ્ન ચાલીસ ગુજરાત સરકારે કયા વર્ષને નિર્મળ ગુજરાત વર્ષ તરીકે જાહેર કર્યું હતું સાત ના વર્ષ તરીકે જાહેર કર્યું ઘડ્યો હતો જવાબ આવશે મુંબઈ પ્રાંતમાં પ્રશ્ન બેતાલીસ પંચાયતી ધારા અનુસાર કેટલી વસ્તી ધરાવતા ઘટક રાજ્યો માટે પંચાયતી રાજની સ્થાપના કરવી ફરજિયાત છે તો પંચાયતી રાજના ધારા અનુસાર વીસ લાખની વસ્તી ધરાવતા ઘટક રાજ્યો માટે પંચાયતી રાજની સ્થાપના કરવી ફરજિયાત છે પ્રશ્ન તેતાલીસ પંચાયત ધારા ઓગણીસો મુજબ કેટલા હજારથી ઓછી વસ્તી ધરાવતા ગામને ગ્રામ પંચાયત કહેવાય છે તો ઓગણીસો ને ત્રાણુંના પંચાયત ધારા મુજબ પંદર હજારથી ઓછી વસ્તી ધરાવતા ગામને ગ્રામ પંચાયત કહેવામાં આવશે પ્રશ્ન ચુમ્માલીસ પંચાયતી રાજનું વિસર્જન કરવાની સત્તા કોની પાસે છે જવાબ આવશે રાજ્યનું રાજ્યનું વિધાન મંડળ નક્કી કરે તેને આધારે પંચાયતી રાજનું વિસ વિસર્જન કરવાની સત્તા રહેલી છે પ્રશ્ન પિસ્તાલીસ બંધારણીય રીતે ગ્રામ સભાની બેઠક ઓછામાં ઓછી કેટલી વાર બોલાવવી જોઈએ જવાબ આવશે ગ્રામ સભાની જે બેઠક છે તે ઓછામાં ઓછી બે વાર બોલાવવી જોઈએ પ્રશ્ન છેતાલીસ ગ્રામ પંચાયતમાં સરપંચ સિવાય વધુમાં વધુ કેટલા સભ્યો હોય છે જવાબ આવશે વધુમાં વધુ 31 સભ્યો રહેલા હોય છે પ્રશ્ન સુડતાલીસ ગ્રામ પંચાયતના સરપંચને તેમના હોદ્દા પરથી કોણ દૂર કરી શકે જવાબ આવશે જિલ્લા વિકાસ અધિકારી દૂર કરી શકે છે પ્રશ્ન અડતાલીસ ગ્રામ પંચાયતની હદમાં આવેલી ગોચર જમીનનો વહીવટ કોણ કરે છે જવાબ આવશે ગ્રામ પંચાયત પ્રશ્ન ઓગણપચાસ નગરપાલિકાના મુખ્ય વહીવટી અધિકારીને શું કહેવાય છે જવાબ આવશે ચીફ ઓફિસર પ્રશ્ન પચાસ ભારતીય બંધારણની કઈ કલમ પંચાયતી રાજની વ્યાખ્યા કરે છે જવાબ આવશે પ્રશ્ન નીચે આપેલામાંથી તાલુકાના વહીવટી પંચાયતના વહીવટી અને કારોબારી વડા કોણ હોય છે જવાબ આવશે તાલુકા વિકાસ અધિકારી પ્રશ્ન બાવન તાલુકા પંચાયતમાં ઓછામાં ઓછા કેટલા સભ્યો હોય છે જવાબ આવશે પંદર પ્રશ્ન સમરસ ગ્રામ પંચાયત જેને સમરસ ગ્રામ પંચાયત આપેલમાંથી પંચાયતની આવકનું સાધન કયો નથી જવાબ આવશે આબકારી જગાત પ્રશ્ન પંચાવન તાલુકા પંચાયતમાં ઠરાવો સુધારવા કે રદ કરવા કેટલા સભ્યોની આવશ્યકતા રહે છે જવાબ આવશે બે તૃતીયા સભ્યોની આવશ્યકતા રહેલી છે પ્રશ્ન જિલ્લા શિક્ષણ સમિતિમાં વધુમાં વધુ કેટલા સદસ્યો હોઈ શકે જવાબ આવશે વધુમાં વધુ નવ સભ્યો હોઈ શકે પ્રશ્ન સત્તાવન પંચાયત નિધિમાંથી પૈસા ઉપાડવાનો અધિકાર કોને છે જવાબ આવશે જિલ્લા વિકાસ અધિકારીને પ્રશ્ન અઠાવન પંચાયતોના અધિકાર ક્ષેત્રમાં કેટલા વિષયો રાખવામાં આવ્યા છે જવાબ આવશે પંચાયતોના અધિકાર ક્ષેત્રમાં ઓગણત્રીસ વિષયો રાખવામાં આવેલા છે આ ઓગણત્રીસ એટલે કે આ તમામ વિષયો આગળના વિડીયોમાં અમે રજૂ કરેલા છે કે જે પંચાયતી રાજ વિશેના વિડીયો અમે મૂક્યા છે એમાં આ ઓગણત્રીસે ઓગણત્રીસ વિષયનો સમાવેશ કરવામાં આવ્યો છે આપ એ વિષયનો અભ્યાસ કરવા માંગતા હોય તો અમારો એ વિડીયો અચૂકથી જોજો તો મિત્રો આ હતા આજના આપણા નાયબ ચીટનીસની પરીક્ષાને લગતા મોસ્ટ ટાઈમ એમસીક્યુ આ દરેક નો આપ પરીક્ષા આપવા જાઓ ત્યારે એક વખત અચૂકથી અભ્યાસ કરજો જેથી પરીક્ષામાં જો કોઈ પણ પ્રશ્ન પૂછાય તો આપ એનો જવાબ આપી શકો તો મિત્રો જો તમને અમારો વિડીયો પસંદ આવે તો તેને લાઈક કરજો શેર કરજો અમારી એ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અમારો વિડીયો જોવા બદલ આપણો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ